प्रणाम विद्यार्थी मित्रों, माधव विद्या संकुल ऑनलाइन टीचिंग में आपनु हार्दिक स्वागत छे। धोरण 7 विषय सामाजिक विज्ञान सेमिस्टर 1। पाठ 9, पृथ्वीनी आंतरिक रचना अने भूमि स्वरूपो। आजे आपणे आ वीडियो में आ पाठना स्वाध्यायनी समझूती मेळवीशुं। प्रश्न 1 अ, योग्य जोड़का जोड़ो। अमा सवाल आप जोड़का आपेला छे अने बमा एनो जवाब लखेलो छे। अमा छे के नंबर 1, पृथ्वी सपाटीनो सौथी उपलो स्तर, तेनो जवाब छे एने कहेवाय सियाल। नंबर 2, रूपांतरित खड़क, तो एमा जवाब आवशे आरसपार। नंबर 3, नदीनू कार्य, तेनो जवाब आवशे पूरना मैदान। नंबर 4, पवननू कार्य, तेनो जवाब आवशे रेतीना डूवा। अने नंबर 5, हिम नदीनू घसारात्मक स्वरूप, तेनो जवाब आवशे गोळाश्मी। विद्यार्थी मित्रों, बमा अनो साचो जवाब लखेलो छे, तमारे पण आ रीते जोड़का लखवाना छे। हवे प्रश्न 1 ब, खाली जगह पूरो। एमा पहली खाली जगह छे, पृथ्वीनो सौथी आंतरिक स्तर खाली जगह नामे ओळखाय छे, तो भूगर्भ आवशे जवाब में। नंबर 2, अनाज पीसवा माटे खाली जगह पत्थरनो उपयोग थाय छे, तो जवाब में आवशे ग्रेनाइट। नंबर 3, भूकवचनी नीचे जे स्थाने कंपननी शुरुआत थाय तेने खाली जग्या केन्द्र कहे छे, तो जवाब में आवशे उद्गम केन्द्र। नंबर 4, समुद्र मोजाना घसारणथी दीवाल जेवा रचाता भूस्वरूपने खाली जग्या नामे ओळखवामां आवे छे, तो जवाब में आवशे स्टेक। नंबर 5, पवननी गति घटता माटीना कण जमीन पर पथराय तेने खाली जग्या कहे छे, तो तेने जवाब में आवशे तेने धुआ कहे छे। हवे प्रश्न 2, नीचेना प्रश्नोना उत्तर एक वाक्य में आपो। एमा पहलो सवाल छे, सियाल स्तर मुख्यत्वे कया खनिज तत्वोनुं बनेलू छे, तो जवाब छे सियाल स्तर मुख्यत्वे सिलिका अने एल्युमिनियम जेवा खनिज तत्वोनुं बनेलू छे। बीजो सवाल, खड़कोना मुख्य 3 प्रकारो जणावो, तो जवाब छे खड़कोना मुख्य 3 प्रकारो आ प्रमाणे छे। नंबर 1, अग्निकृत खड़को। नंबर 2, जड़कृत के प्रस्तर खड़को। अने नंबर 3, रूपांतरित खड़को अथवा तो विकृत खड़को। त्रीजो सवाल, आंतरिक अग्निकृत खड़को एटले शू, तो जवाब छे पृथ्वी सपाटी नीचे क्यारेक भूकवचनी अंदर ઊંડાણમાં મેગમા એટલે કે લાવારસ ઠરવાથી રચાતા નક્કર અગ્નિકૃત ખડકોને આંતરિક ખડકો કહે છે। ચોથો સવાલ, આંતરિક બળ એટલે શું, તો ભૂતકતી એટલે કે પ્લેટની વર્તુળાકારે થતી ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે। ભૂતકતીની ગતિને ઉત્પન્ન કરનારું જે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે તેને આંતરિક બળ કહે છે। પાંચમો સવાલ, જળપ્રપાત કોને કહે છે, તો જવાબ છે નદીનું પાણી તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પરથી સીધી ઢોળાવવાળી ખીણમાં કે નીચાણવાળી ભૂમિ પર વેગ સાથે પછડાય તો તેને જળધોધ કહે છે। જળધોધની ઊંચાઈ અને વેગની તીવ્રતા ખૂબ વધુ હોય તો તેને જળપ્રપાત કહે છે। હવે પ્રશ્ન 3, ટૂંક નોંધ લખો। એમાં પહેલી ટૂંક નોંધ છે સિયાલ અને સીમા, તો જવાબ છે પૃથ્વી સપાટીનો સૌથી ઉપલો પાતળો સ્તર મુખ્યત્વે સિલિકા એટલે કે રેતી અને એલ્યુમિનિયમ જેવા ખનિજ તત્વોનો બનેલો છે, તેથી તેને સિયાલ કહેવામાં આવે છે।
શિયાળની નીચેનો સ્તર મુખ્યત્વે શ્રી સિલિકા અને મેગ્નેશિયમનો બનેલો છે, તેથી તેને સીમા કહેવામાં આવે છે। હવે આવશે બીજી ટૂંક નોંધ કે પવનનું કાર્ય સદ્રષ્ટાંત સમજાવો। તો જવાબ છે, રણ પ્રદેશમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે। રણ પ્રદેશમાં પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચેના ભાગને સરળતાથી વધારે અને ઝડપથી ઘસે છે। પરિણામે આ ખડકોનો નીચેનો ભાગ સાંકડો અને ઉપરનો ભાગ વિશાળ બને છે। તેથી આ ખડકો છત્રીના આકાર જેવો વિશિષ્ટ આકાર ધારણ કરે છે, જેને ભૂછત્ર ખડક કહે છે। રણપ્રદેશમાં પવન તેના વેગ સાથે રેતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે। જ્યારે પવનનો વેગ મંદ પડે છે ત્યારે ઉડીને આવેલી રેતી જમીન સપાટીના કોઈ ભાગ પર જમા થતાં રેતીની ટેકરીઓ બને છે, જેને રેતીના ઢૂંઆ કહે છે। જ્યારે રેતીના કણો નાના અને હલકા હોય છે ત્યારે પવન સાથે સેંકડો કિલોમીટર દૂર લઈ જાય છે। આ રીતે પવનથી દૂર દૂર ખેંચાઈ આવેલા રેતીના કણો વિશાળ વિસ્તાર પર પથરાઈ જતા સમથળ બને છે, જેને લોએસનું મેદાન કહેવામાં આવે છે। ચીનના વાયવ્ય ભાગમાં આ પ્રકારનું મેદાન આવેલું છે। નંબર ત્રણ, રૂપાંતરિત ખડક સદ્રષ્ટાંત સમજાવો। જવાબ છે, ઊંચી તાપમાન અને અતિશય દબાણના કારણે અગ્નિકૃત બળ અને જળકૃત ખડકોના કણરચના, સ્તરરચના, બંધારણ, રંગ વગેરે મૂળભૂત ગુણધર્મો રૂપાંતર પામીને જે ખડક બને છે તે રૂપાંતરિત ખડક કહેવાય છે। દાખલા તરીકે ચીકણી માટી સ્લેટમાં અને ચૂનાના પથ્થર આરસપાડમાં રૂપાંતરિત થઈ જાય છે। આ ઉપરાંત રૂપાંતરિત ખડકોમાંથી ક્વાર્ટઝાઇટ, ગ્રેફાઇટ, હીરા વગેરે મળી આવે છે। હવે પ્રશ્ન ચાર, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। એમાં પહેલો સવાલ છે, પૃથ્વીની આંતરિક રચના સમજાવો। વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન જે છે તમારે વિસ્તારથી એનો જવાબ લખવાનો છે। જવાબ છે, પૃથ્વી ડુંગળીની જેમ એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલા અનેક સ્તરોની બનેલ છે। પૃથ્વીની સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે, તે સૌથી પાતળો સ્તર છે। પૃથ્વી સપાટીની તે ભૂમિખંડ ઉપર આશરે 35 કિલોમીટર સુધી હોય છે। ભૂમિખંડની સપાટી મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિનિયમ જેવા ખનિજ દ્રવ્યોની બનેલ છે, તેથી તેને શિયાળ કહેવામાં આવે છે। શિયાળની નીચેનો સ્તર મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમની બનેલો છે, તેથી તેને સીમા કહેવામાં આવે છે। સીમાની બરાબર નીચે મેન્ટલ છે, તે આશરે 2900 કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલ છે। પૃથ્વીની સૌથી આંતરિક સ્તરે ભૂગર્ભ છે, તેની ત્રિજ્યા આશરે 3500 કિલોમીટર જેટલી છે। આ સ્તર મુખ્યત્વે નિકલ અને લોખંડ જેવા ખનિજોનું બનેલું છે, તેથી તેને નીફે કહેવામાં આવે છે। કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન, દબાણ અને પદાર્થની ઘનતા ખૂબ જ વધુ હોય છે। આની અંદર આપણે ચિત્રમાં એની આકૃતિ જોઈ શકીએ છીએ કે પૃથ્વીનો જે સૌથી ઉપરનો ભાગ છે એ પોપડો છે, પછી પીળા કલરનો ભાગ છે એ મેન્ટલ છે, ઓરેન્જ કલરનો ભાગ છે તેને બાહ્ય ભૂગર્ભ કહેવામાં આવે છે, અને લાલ કલરનો જે અંદરનો ભાગ છે એને આંતરિક ભૂગર્ભ કહેવામાં આવે છે। હવે
બીજો પ્રશ્ન બીજો સવાલ છે ખડકોના પ્રકાર ઉદાહરણ આપી સમજાવો. તો જવાબ છે નિર્માણ ક્રિયાના આધારે ખડકોના મુખ્ય પ્રકારો આ પ્રમાણે છે. એક અગ્નિકૃત ખડકો, બે જળકૃત કે પ્રસ્તર ખડકો અને ત્રણ રૂપાંતરિત અથવા તો વિકૃત ખડકો. એમાં પહેલાં સૌથી પહેલાં અગ્નિકૃત ખડકો છે. જ્વાળામુખીના વિસ્ફોટ વખતે પૃથ્વીના પેટાણમાં રહેલો ગરમ મેગમા પોપડામાં જ અથવા તો પૃથ્વીની સપાટી પર પથરાય છે. આ મેગમા ઠંડો પડતા જે ખડકો બને છે તે અગ્નિકૃત ખડકો કહે છે. અગ્નિકૃત ખડકોના પણ બે પેટા પ્રકાર છે, બાહ્ય અગ્નિકૃત ખડકો અને આંતરિક અગ્નિકૃત ખડકો. જ્વાળામુખી પ્રસ્ફોટન સમયે પૃથ્વીની સપાટી પર બહાર ફેંકાયેલા અને થરીને નક્કર બનેલા લાવા રસના ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડકો કહે છે. આ ખડકોની સંરચના ખૂબ જ નાની દાણાદાણ હોય છે. બેસાલ્ટ એ બાહ્ય પ્રકારના ખડકનું ઉત્તમ દ્રષ્ટાંત છે. પૃથ્વીના પેટાણમાં રહેલા મેગમા અથવા લાવારસ જો પૃથ્વીના પેટાણમાં કે ભૂકવચની અંદર વધુ ઊંડાઈએ ઠરી જાય તો તે સ્થાને રચાયેલા નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડકો કહે છે. ધીમે ધીમે લાવા ઠરવાના કારણે તે મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે છે. ગ્રેનાઇટ એ આંતરિક પ્રકારના ખડકોનું ઉત્તમ ઉદાહરણ છે. ઘંટીમાં અનાજ દાણા કે મસાલા દળવા માટે મોટા ભાગે ગ્રેનાઇટ પથ્થરનો ઉપયોગ થાય છે. હવે આવશે બીજો પ્રકાર, જળકૃત ખડકો. પૃથ્વી સપાટી પર વરસાદ, નદી, હિમનદી અને પવન જેવા પરિબળો દ્વારા સતત ઘસારાની પ્રક્રિયાઓ ચાલ્યા કરે છે. ઘસારાની ક્રિયાથી છૂટા પડેલા ખડક દ્રવ્યો, માટીના કણો, વનસ્પતિ, પ્રાણીઓના અવશેષ વગેરે પાણીના પ્રવાહ સાથે ઘસડાઈને બીજા સ્થળે જળમાં એકઠા થાય છે. આમ જળમાં નિક્ષેપ દ્વારા એકઠા થયેલા દ્રવ્યોના લાંબા ગાળે એક સ્તર પર બીજો સ્તર એમ અનેક સ્થળો એકઠા થતા જાય છે. આ સ્થળો એકબીજા પર આવવાથી દબાતા જાય છે. કાળક્રમે તેમાંથી સ્થળ રચના ધરાવતા નક્કર ખડકો તૈયાર થાય છે. તેથી આ ખડકોને જળકૃત કે પ્રસ્તર ખડકો કહેવામાં આવે છે. દાખલા તરીકે રેતાળ પથ્થર એ રેતીના કણથી બને છે. વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો જીવાશ્મી બને છે. હવે ત્રીજો પ્રકાર છે રૂપાંતરિત ખડક. અગ્નિકૃત ખડકો અને જળકૃત કે પ્રસ્તર ખડકો પર ખૂબ ગરમી અને અતિશય દબાણને કારણે તેના મૂળભૂત બંધારણ કે સ્વરૂપમાં રૂપાંતર પામીને જે ખડકો બને છે તે અગ્નિકૃત ખડકો કહે છે. દાખલા તરીકે ચીકણી માટી સ્લેટમાં અને ચૂનાના પથ્થર આરસપાણમાં રૂપાંતર થાય છે. હવે પ્રશ્ન ત્રણ, નદી અથવા તો હિમનદીનું ભૂમિ સ્વરૂપ સમજાવો. નદીનું ભૂમિ સ્વરૂપ, તો નદીનો પ્રવાહ તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પરથી સીધી ઢોળાવવાળી ખીણમાં કે નીચાણવાળી ભૂમિ પર વેગ સાથે પછડાય છે. ત્યારે નીચે પછડાતા જળ પ્રવાહને જળપ્રપાત કે જળધોધ કહે છે. નદી જ્યારે મેદાની પ્રદેશમાં પ્રવેશ કરે છે ત્યારે તે વળાંકવાળા માર્ગ વહે છે. નદીના આ મોટા વળાંકો સર્પાકાર વહન માર્ગ કહેવાય છે. નદી તેના સર્પાકાર વહન માર્ગના કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપનનું કાર્ય કરે છે. સમય જતાં સર્પાકાર વળાંકો ખૂબ જ નજીક આવે છે ત્યારે તે ઘોડાની નાળ જેવો આકાર કે વર્તુળાકાર ધારણ કરે છે. નદીની આ અવસ્થામાં નદીમાં પૂર આવે છે.
त्यारे निक्षेपणथी ज वणाक वंचेना भूमि भागो नदी प्रवाही कपाई जाय छे अने नदी तेनो लांबो मार्ग छोड़ीने सीधो मार्ग ग्रहण करे छे। नदीना छोड़ेला नाळ आकार भागमां पाणी रही जाय छे, परिणामे त्यां नळाकार सरोवर रचाय छे। मोटी नदीओमां ज्यारे वर्षा ऋतु दरमियान पूर आवे छे त्यारे नदी कांप अने अन्य पदार्थोनुं निक्षेपती बने बन्ने किनारानी आजूबाजू विशाळ फळद्रुप मैदान बनावे छे, तेने पूरनुं मैदान कहेवामां आवे छे। नदीना बन्ने किनारे मोटा प्रमाणमां कांप माटीना निक्षेपथी लांबा अने ओछी ऊंचाईना अनेक ढग रचाय छे, जेने कुदरती तटबंध कहे छे। समुद्र के महासागर सुधी पहोंचता सुधीमां नदीनो वेग धीमो थई जाय छे। खूब धीमा वेगने कारणे नदी पोतानी साथे लावेल कांप रेती माटी अने अन्य पदार्थोनुं निक्षेपण करे छे, तेथी नदीनो प्रवाह अनेक शाखा प्रशाखामां विभाजित थई जाय छे। दरेक शाखा प्रशाखा पोतानुं मुखनुं निर्माण करे छे। बधा मुखोना निक्षेपणना जत्थाथी अति फळद्रुप मुख त्रिकोण प्रदेश एटले के डेल्टा बने छे। हवे आवशे हिम नदीनुं भूमि स्वरूप। ऊंचा अक्षांशोमां के ऊंचा पर्वतीय विस्तारोमां बारे मास बरफथी जामेलो रहे छे। पर्वतोना ढोळाओ पर जमा थयेलो बरफ धીમે ધીમે નીચે ઢોળાવ તરફ ખસવા લાગે છે। આ પ્રમાણે ધીમે ધીમે સરકતા હિમના પ્રવાહને હિમનદી કહે છે। હિમનદી તેના નીચેના નક્કર ખડકોથી ગોળાશ્મી માટી અને પથ્થરોનું ઘસારણ કરી વિશિષ્ટ કે ગોળાશ્મી ભૂદ્રશ્ય બનાવે છે। તદુપરાંત હિમનદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણની રચના કરે છે। હિમનદી ઊંડા કોતરોનું નિર્માણ કરે છે। પર્વતીય ક્ષેત્રોમાં બરફ પીગળવાથી તે કોતરોમાં પાણી ભરાઈ જાય છે, પરિણામે ત્યાં સુંદર સરોવર બની જાય છે। હિમનદી પોતાની સાથે લાવેલ નાના મોટા ખડકો રેતી કાંકરા વગેરે નિક્ષેપિત થાય છે। આ નિક્ષેપ દ્વારા હિમનદી તેના પ્રવાહ વચ્ચે ટેકરી જેવા ડ્રમલીન ભૂમિ સ્વરૂપની રચના કરે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આ પાઠનું સ્વાધ્યાય। તમારે પણ હોમવર્કમાં આ પાઠનું સ્વાધ્યાય લખવાનું છે। પ્રણામ।